દિવાળીની રાત્રે ભૂલથી પણ ન કરો આ ખોટા કામ। ઘરના દરવાજેથી પાછા જતા રહેશે ધનની દેવી। ભૂલથી પણ દિવાળી પર ન કરશો આ ભૂલો। લક્ષ્મી માતા નારાજ થઈને જતા રહેશે અને તમારી જ મુશ્કેલી વધી જશે। દિવાળી એ હિન્દુઓનો સૌથી મોટો તહેવાર છે। આ વખતે દિવાળી 12મી નવેમ્બરે ઉજવવામાં આવશે। એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવી લક્ષ્મી રાત્રે ભક્તોની વચ્ચે પૃથ્વી પર હોય છે અને લોકોની ભક્તિથી પ્રસન્ન થઈને તેમના ઘરમાં પ્રવેશ કરે છે। પરંતુ શું તમે જાણો છો કે જો ઘરમાં માં લક્ષ્મીના અનુસાર કાર્ય ન થાય તો માં તરત જ ત્યાંથી નીકળી જાય છે। દિવાળી પર દારૂ ન પીવો। દિવાળીનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ દિવસે અમુક લોકો લક્ષ્મીના પૂજા કર્યા વગર લોકો ઘરે અથવા મિત્રો સાથે બેસીને દારૂ પીવે છે। દિવાળીની રાત્રે ભૂલથી પણ આ કામ ન કરો। એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીનો પ્રવેશ સાત્વિક ઘરોમાં જ થાય છે, તેથી ઘરનું વાતાવરણ શુદ્ધ રાખો। જુગાર રમવો। ઘણીવાર લોકો રાત્રે પૂજા કર્યા પછી ઘરમાં બેસીને પત્તા કે જુગાર રમે છે। ઘણા ભાગોમાં આ એક પરંપરા તરીકે ઉજવવામાં આવે છે, પરંતુ દિવાળીની રાત્રે જુગાર રમવો શુભ માનવામાં આવતું નથી। કહેવાય છે કે જુગારને કારણે જ મહાભારતનું યુદ્ધ થયું હતું અને તેને કારણે જ પાંડવોને જંગલમાં રહેવું પડ્યું હતું। દિવાળીની રાત્રે જુગાર રમવાથી માં લક્ષ્મી નારાજ થઈ જાય છે। સ્ત્રી સાથે સંબંધ। શાસ્ત્રોમાં કહેવાયું છે કે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે મહિલાઓનું સન્માન કરવું જોઈએ। તે સમયે દિવાળીની રાત્રે પતિ પત્નીએ બ્રહ્મચર્યનું વ્રત રાખવું જોઈએ। કહેવાય છે કે માતા રાત્રે ધરતી પર ભ્રમણ કરે છે અને ઘરોમાં જાય છે। આવી સ્થિતિમાં ઘરમાં પવિત્રતા અને શુદ્ધતા હોવી જરૂરી છે। માંસ વગેરેનું સેવન। દિવાળીની રાત્રે માતા લોકોના ઘરમાં પ્રવેશ કરે છે। આવી સ્થિતિમાં એવું કહેવામાં આવે છે કે આ દિવસે તામસિક ભોજન અને માંસ વગેરેનું સેવન ન કરો। માં લક્ષ્મી આવા ઘરોમાં બિલકુલ પ્રવેશતી નથી જ્યાં આવા પ્રકારનું ભોજન કરવામાં આવે છે। આવા ઘરમાંથી માતા લક્ષ્મી તરત જ નીકળી જાય છે। ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય ધારણા અને માહિતી પર આધારિત છે। અમે તેની પુષ્ટિ કરતા નથી।